જોસેફ ને એક પરીક્ષામાં અમિત થી 8 ગુણ ઓછા મળ્યા, જ્યારે કુમાર ને અમિત થી 12 ગુણ વધુ મળ્યા. જો તેમના કુલ ગુણ 205 છે તો જોસેફના કુલ ગુણ મળ્યા. તો અહીં જોસેફને આપણે ધારી લઈએ કે જોસેફ બરાબર એક્સ, અમિતના કેટલા થાય? તો જોસેફે એક પરીક્ષામાં અમિતથી 8 ઓછા મેળવ્યા. 8 ઓછા મેળવ્યા છે એટલે કે અમિત બરાબર એક્સ વત્તા 8 થાય. હવે કુમાર 12 વધુ મેળવ્યા છે આનાથી, એટલે એક્સ વત્તા 8 વત્તા 12 થાય. હવે સૂત્ર આપણે બનાવીએ તો એક્સ વત્તા 8 વત્તા એક્સ વત્તા 8 વત્તા 12 બરાબર કુલ ટોટલ બધાનો 205 થાય. તો અહીંયા એક્સ 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 એટલે 3x અને 8 વત્તા 8 વત્તા 12 એટલે કે 28 બરાબર 205. તો 3x બરાબર સાઈડ બદલાઈએ આપણે એટલે વત્તાના ઓછા 205 ઓછા 28, તો 3x બરાબર 177. તો એક્સ બરાબર 177 ભાગ્યા 3, તો એક્સ બરાબર 95/59. આટલો જવાબ આવે 59 સી નંબરનો. 128 ડબ્બા કે જેમાં દરેકમાં 36 ચોકલેટ ભરેલી છે. જો એક ડબ્બામાં 4 ચોકલેટ ઓછી ભરવામાં આવે તો ડબ્બાઓની સંખ્યા જેમાં એટલી જ ચોકલેટો ભરવામાં આવી હોય કેટલી હશે? તો આ દાખલાની અંદર તમે 128 ડબ્બા છે અને દરેકમાં 36 ચોકલેટ ભરી છે એટલે કુલ ચોકલેટ આપણે શોધવી પડે. તો 128 × 36 એટલે 4608 જવાબ આવશે. હવે એક ડબ્બામાં 4 ઓછી ભરી છે એટલે પહેલાં 36 ભરેલી હતી, 4 ઓછી ભરતા એટલે કે હવે દરેક ડબ્બામાં 32 ભરવી પડે. તો 32 ચોકલેટ બરાબર એક ડબ્બો, તો આપણી પાસે 4608 ચોકલેટ છે. કેટલા? તો 4608 ભાગ્યા 32 કરશું એટલે 144 મળશે. આ રહ્યો જવાબ.